नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा माने? सरस। आज अपने धोरण सातनी अंदर विषय विज्ञान अपने प्रकरण नंबर 5 शुरू छे, एसिड बेज अने क्षार। आपणे एसिड अने बेज एना जे गुणधर्मो छे, भौतिक गुणधर्मो, एने आपणे गया लेक्चर नी अंदर वात करी हती, बराबर ने? कि भाई एसिड स्वादे खाटा होय छे, बेज स्वादे तूरा होय छे, जे आपणे चाखीने कही शकता हता। पण केटलाक पदार्थो एवा होय छे कि जेने आपणे चाखी शकता नथी। तो आवा पदार्थोने आपणे कई रीते कही शकीए कि ए एसिड छे के बेज, बराबर ने? आपणे एने चकासवा छे, पण एने आपणे चाखीने कही शकता नथी। कारण के जे वस्तु चाखी शकाय, कि जे वस्तु आपणे खाई शकीए छे, बराबर ने? जेम के मोसंबी आपणे खाई शकीए, तो मोसंबी कही शकीए कि भाई एनी अंदर एसिड रहेलो छे, बराबर? लींबु छे एने चाखी शकीए, बराबर? तो आ जे पदार्थो आपणे खाद्य पदार्थो छे एने आपणे चाखीने कही शकीए कि भाई ए एसिडिक छे के बेजिक छे, बराबर ने? पण अमुक पदार्थो एवा छे कि जेने आपणे चाखीने कही शकता नथी કે ભાઈ એ એસિડિક છે કે બેઝિક છે। તો એવા પદાર્થોનો આપણે નક્કી કરવા માટે, એસિડ કે બેઝ છે કે ક્ષાર છે નક્કી કરવા માટે કેટલાક સૂચકોનો ઉપયોગ કરવામાં આવે છે। તો એમાંના આપણે કેટલાક કુદરતી સૂચકોની આપણે વાત કરવાની છે, જે આપણી આસપાસ આપણને મળી આવે છે એવા કેટલાક કુદરતી સૂચકોની આપણે વાત કરવાની છે। તો સૌથી સામાન્ય સૂચક તરીકે આપણે જો ઉપયોગ કરવામાં આવે તો લિટમસ છે, बराबर ने? लिटमस छे एनो आपणे वधारे पड़तो उपयोग करवामां आवे छे कि कोईपण पदार्थ एसिड छे कि बेज छे ए जोवा माटे। अने ए जे लिटमस छे ए आपणे लाइकेन माथी प्राप्त करवामां आवे छे, अने लाइकेन ए लील अने फूगनुं मिश्रण छे, बराबर ने? एटले के लाइकेन माथी आपणे लिटमस छे एनो उपयोग करवामां आवतो होय छे। अने आ जे लिटमस छे ए निस्संदित पाणीमां એનો રંગ જાંબુડિયો હોય છે, યાદ રાખજો। લિટમસ છે એનો પાણીમાં એનો રંગ કેવો છે? જાંબુડિયો હોય છે। અને એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે એનો જે રંગ છે એ લાલ રંગ ધારણ કરે છે। તો અને જ્યારે બેઝિક દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે તે ભૂરો રંગ છે એ ધારણ કરે છે। તો લિટમસ દ્રાવણના સ્વરૂપમાં પ્રાપ્ત છે અથવા તે કાગળની પટ્ટીઓના સ્વરૂપમાં પણ જોવા મળે છે। તો આ જે લિટમસ છે એ આપણને દ્રાવણ સ્વરૂપે પણ જોવા મળે છે અને એ આપણને કાગળની પટ્ટીઓ સ્વરૂપે પણ જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં કાગળની પટ્ટીઓ સ્વરૂપે આપણને જે લિટમસ જોવા મળે છે એને આપણે લિટમસ પત્ર કહેવામાં આવે છે, બરાબર ને? પેલું લિટમસ દ્રાવણ આવે છે એવું, બરાબર ને? એ દ્રાવણ તરીકે એનો ઉપયોગ કરીએ છીએ કે એની અંદર 2-3 ટીપા નાખી અને રંગ પરિવર્તન દ્રાવણનો જોઈ શકાય છે। જ્યારે લિટમસ પત્ર જે, બરાબર ને, જે કાગળમાંથી બનાવવામાં આવતો હોય છે, તો અહીંયા 2 પ્રકારના લિટમસ પત્રો છે। એક લાલ લિટમસ પત્ર, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે લિટમસ પત્ર છે એ લાલ લિટમસ પત્ર છે। 2 લિટમસ પત્રો આપણને જોવા મળે છે, આની અંદર લાલ લિટમસ પત્ર આવેલી છે જે કાગળની પટ્ટીઓ સ્વરૂપે હોય છે। અને બીજું જે લિટમસ પત્ર આવે છે એ ભૂરું લિટમસ પત્ર છે, બરાબર? એ પણ કાગળની પટ્ટીઓ સ્વરૂપે આપણને જોવા મળે છે। તો આ રીતે આપણને લિટમસ પત્ર સ્વરૂપે અને દ્રાવણ સ્વરૂપે, બંને સ્વરૂપે આપણને સૂચકો છે એ જોવા મળતા હોય છે। અને લિટમસ પત્ર છે, મેં કીધું એમ, ભૂરા અને લાલ રંગના આપણને મળતા હોય છે। તો અહીંયા આપણને એક પ્રવૃત્તિ આપી છે વિદ્યાર્થી મિત્રો કે લિટમસ પત્રની મદદથી આપણે આપણા ઘરે જે પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ એ એસિડિક છે કે બેઝિક છે એ નક્કી કરવા માટેની અહીં એક સાદી એક પ્રક્રિયા એટલે કે પ્રવૃત્તિ તમને આપેલી છે કે તમારે લીંબુનો રસ લઈ અને એમાં પાણી મિશ્ર કરો અને ડ્રોપરની મદદથી લાલ લિટમસ પત્ર પર આ દ્રાવણનું ટીપું નાખો, શું કોઈ રંગમાં ફેરફાર જણાયો? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને લાલ લિટમસ પત્ર પર પહેલાં કીધું છે, તો અહીં આપણે જોડે લાલ લિટમસ પત્ર છે અને લીંબુ પણ છે, તો આપણે જોઈએ કે શું થાય છે। તો આ લીંબુ છે, બરાબર ને? એ લીંબુને હું સીધું જ લાલ લિટમસ પત્ર ઉપર ટીપું પાડું છું, બરાબર?
જોઈ શકો છો તમે. તો અહીંયા તમને કોઈ રંગ પરિવર્તન જોવા મળતો નથી, બરાબર ને? આપણને લાલ લીટમસ પત્ર છે એમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. એ જ રીતે આપણે હવે ભૂરું લીટમસ પત્ર લઈએ અને ભૂરા લીટમસ પત્ર ઉપર આપણે એ જે દ્રાવણ છે એ લીંબુનું આપણે નાખી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે ભૂરું લીટમસ પત્ર છે, દેખાય છે. હવે એની ઉપર હું લીંબુનો દ્રાવણનું ટીપું નાખું છું. જો કયો રંગ પ્રાપ્ત કર્યો વિદ્યાર્થી મિત્રો, તમે સ્પષ્ટ જોઈ શકો છો કે અડધું લાલ અને અડધું ભૂરું દેખાય છે. જેટલા દ્રાવણની પટ્ટી ઉપર લીંબુનો રસ જે ટીપું નાખ્યું છે મેં, તે આપણને ભૂરું જોવા મળે છે. એટલે કે લાલ લીટમસ પત્ર કેવું બને છે? ભૂરું બને છે. હવે આ એટલા માટે થયું કે આપણને ખબર છે કે લીંબુમાં સાઇટ્રિક એસિડ રહેલો છે અને એ સાઇટ્રિક એસિડના કારણે ભૂરું લીટમસ લાલ બને છે, બરાબર ને? એટલે કે લીંબુની અંદર એસિડ રહેલો છે, એનો મતલબ એ થાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણને જુદા જુદા દ્રાવણો લઈ અને લીટમસ કસોટીની પ્રવૃત્તિ આપેલી છે. આપણે એ પ્રવૃત્તિ કરવાની છે કે એમાં નળનું પાણી છે, ડિટર્જન્ટનું દ્રાવણ છે, ખાંડનું દ્રાવણ હોય, મીઠાનું દ્રાવણ હોય, બેકિંગ સોડા, મિલ્ક ઓફ મેગ્નેશિયાનું દ્રાવણ, વોશિંગ સોડાનું દ્રાવણ, ચૂનાનું દ્રાવણ, બરાબર. અને જો શક્ય હોય તો આ દ્રાવણો છે નિસ્યંદિત પાણીમાં બનાવવા. અવલોકનો છે 5.2ના કોષ્ટકમાં આપણે નોંધવાના છે. તો આપણે 5.2 કોષ્ટકમાં મારી જોડે કેટલાક દ્રાવણો છે, એ દ્રાવણોની અંદર આપણે લાલ લીટમસ અને ભૂરું લીટમસ બંને ડૂબાડી અને પ્રવૃત્તિ કરીશું. તો આપણને રંગ પરિવર્તન શેમાં જોવા મળે છે એના આધારે આપણે એ એસિડ છે કે બેઝિક એ આપણે નક્કી કરીશું. તો અવલોકનો આપણે અહીંયા કોઠાની અંદર નોંધતા જઈશું, બરાબર ને? તો અહીંયા લીટમસ છે બે પ્રકારના છે, તો અહીંયા કોઠો આપણે બનાવી દઈએ. તમારે જે કોઠો છે એ પુસ્તકમાં તમને આપેલો છે. કસોટી માટેનું દ્રાવણ એટલે કે આપણે દ્રાવણ લઈ લઈએ, પછી અહીંયા લાલ લીટમસ પર અસર અને અહીંયા ભૂરા લીટમસ પર અસર આપણે થોડું ટૂંકમાં લખીએ, બરાબર? ચલો અહીંયા આપણે દ્રાવણ તરીકે મેં જે લીધા છે એ તમને બતાવી દઉં. અહીંયા કે મેં એક સાબુનું દ્રાવણ લીધું છે, બરાબર ને? એની અંદર સાબુ છે એને ઓગાળેલો છે, સાબુનું દ્રાવણ છે, બરાબર ને? એટલે આપણે પહેલું લઈશું સાબુનું દ્રાવણ, બીજું છે મીઠાનું દ્રાવણ, ત્રીજું છે મારી જોડે ખાંડનું દ્રાવણ છે, પછી છાશ છે, બરાબર? પછી ખાંડ આવી ગયું, લીંબુ પણ છે, તો એ છેલ્લું એક લીંબુ આપણે લખી લઈશું. આટલું વસ્તુ છે એ મારી જોડે છે, એ આપણે કસોટી કરીએ, બરાબર? આ જે છે એ લીંબુનું દ્રાવણ છે જેની અંદર હું પાણી થોડુંક નાખી દઉં, બરાબર? લીંબુનું દ્રાવણ છે, આ અંદર ખાંડ મેં ઓગાળેલી છે, આ છાશનું દ્રાવણ છે, બરાબર? અને આ છે એ મીઠાનું દ્રાવણ છે. બધી વસ્તુ છે અહીંયા લાવેલી છે. જો આ મીઠું છે, જો તમારી સામે નજર સામે જે મીઠું નાખું છું, આ મીઠાનું દ્રાવણ છે, બરાબર? પછી એ ખાંડ પણ છે, તો આ છે એ ખાંડનું દ્રાવણ છે, જો, બરાબર? આ તો છાશ છે જ, તમે જોઈ શકો છો, બરાબર? તો આ રીતે આપણે આ લીંબુનું દ્રાવણ છે, બરાબર, આ બધા દ્રાવણની અંદર આપણે હવે પ્રવૃત્તિ કરીશું. લીટમસ પત્ર છે બંને વારાફરતી નાખીશું. પહેલું આપણે જે દ્રાવણ લીધું એ કયું છે? સાબુનું દ્રાવણ. તો અહીંયા સાબુના દ્રાવણની અંદર આપણે બંને લીટમસ પત્ર વારાફરતી નાખીએ. ચલો લાલ લીટમસ પત્ર નાખવાથી શું થાય છે એ જુઓ વિદ્યાર્થી મિત્રો. એ લાલ લીટમસ પત્ર છે એને સાબુના દ્રાવણમાં મેં નાખું છું, અહીંયા તમે જુઓ. જો ભૂરું બને છે, એની અંદર સામાન્ય ફેરફાર આપણને જોવા મળતો હોય છે. એટલે કે લાલ લીટમસ છે એ આપણને ભૂરું થતું જોવા મળે છે. જોઈએ ફરીથી. જો રંગ પરિવર્તન છે ને વિદ્યાર્થી મિત્રો, તમને કદાચ ત્યાંથી નહીં દેખાતું હોય, પણ મને અહીંયા તમને મને દેખાય છે કે ભાઈ પરિવર્તન થતું
જોવા મળે છે. એટલે કે સાબુના દ્રાવણમાં લાલ લીટમસ છે એ ભૂરું બને છે, તો હું એ શું કરીશ, લાલ લીટમસ ભૂરું બને છે. હવે ભૂરું લીટમસ છે એ શું અસર થાય છે એ પણ જોઈએ આપણે. ભૂરા લીટમસ પર કોઈ અસર થાય છે એ પણ આપણે જોઈએ. તો એના એ જ દ્રાવણની અંદર હું જો ભૂરું લીટમસ નાખું છું, એની અંદર કોઈ રંગ પરિવર્તન થતો જોવા મળતો નથી. બરાબર ને, જો ભૂરુંનું ભૂરું રહે છે એટલે એમાં અસર થતી નથી. બરાબર. પછી આપણે મીઠાનું દ્રાવણ છે એની અંદર પણ આપણે લાલ લીટમસ નાખી જોઈએ. તો મીઠાના દ્રાવણમાં, એ મીઠાનું દ્રાવણ છે એમાં કોઈ અસર થતી નથી. બરાબર. એ જ રીતે આપણે ભૂરું લીટમસ છે એ પણ નાખી જોઈએ. આ ભૂરું લીટમસ છે બરાબર, એના પર પણ કોઈ અસર જોવા મળતી નથી. એટલે મીઠાની અંદર આપણને લાલ લીટમસ કે ભૂરા લીટમસની કોઈ અસર જોવા મળતી નથી, એટલે કે અસર થતી નથી. અહીંયા ત્રીજું છે ખાંડનું દ્રાવણ. તો ખાંડના દ્રાવણ પણ આપણે બંને નાખીએ, શું થાય છે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે જોવાનું છે કે શેમાં રંગ પરિવર્તન જોવા મળે છે. આ જે છે એ મીઠા ખાંડનું દ્રાવણ છે વિદ્યાર્થી મિત્રો, ખાંડ ઓગાળેલી છે, એમાં ભૂરું લીટમસ લાલ લીટમસ હું નાખું છું. તો જો તમે કોઈ જ રંગ પરિવર્તન છે જોવા મળતું નથી, એટલે લાલ લીટમસ પર કોઈ અસર થતી નથી. ચલો ભૂરું લીટમસ છે એ હું નાખી જોઉં છું. તો અહીં ભૂરું લીટમસ પણ એના પર કોઈ અસર જોવા મળતી નથી, એટલે બંનેમાં અસર થતી નથી. તો આપણે લખી દઈએ કે ભાઈ અસર થતી નથી. હવે છાશની અંદર તમે જુઓ, છાશની અંદર હું કયું છે, ભૂરું છે એને હું નાખું છું. જો કયું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, દેખાય છે લાલ થઈ ગયું છે. બરાબર ને, એટલે ભૂરું લીટમસ લાલ બને છે. પણ લાલ લીટમસ ઉપર હું લાલ લીટમસ છે નાખું છું, તો લાલ લીટમસ ઉપર કોઈ અસર થતી નથી. આ છે દ્રાવણ છે આપણે, છાશ છે. બરાબર. એટલે ભૂરું લીટમસ લાલ બને છે, આ લાલ લીટમસ પર અસર થતી અને અહીંયા ભૂરું બને છે. ચલો એ જ રીતે લીંબુના દ્રાવણની અંદર પણ આપણે જોઈ ગયા અગાઉ કે લાલ લીટમસ પત્ર આપણે નાખવામાં આવે તો કઈ અસર થતી જોવા મળે છે. તો આ લીંબુનું દ્રાવણ છે એમાં પણ જો લાલ નાખી તો કોઈ અસર થતી નથી. બરાબર. હવે હું ભૂરું લીટમસ પત્ર નાખીશ એની અંદર, તો શું થાય છે એ જોઈએ આપણે. તો આ ભૂરું લીટમસ પત્ર છે એ અંદર નાખીશું, તો જોઈ શકો છો કે લાલ રંગનું આપણને જોવા મળે છે. બરાબર ને. તો આ રીતે રંગ પરિવર્તન છે આપણને જોવા મળે છે. તો લાલ લીટમસ છે એના પર અસર થતી નથી અને આની અંદર ભૂરું બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આના પરથી આપણે શું કહી શકીએ કે ચલો સાબુ છે એ લાલ લીટમસ ભૂરું બને છે. તો જ્યારે લાલ લીટમસ ભૂરું બને તો એ દ્રાવણ બેઝિક હોય. લાલ લીટમસ ભૂરું બને તો દ્રાવણ કયું હોય, આ બેઝિક. બરાબર. અને દ્રાવણ ઉપર કોઈ અસર જ નથી થતી. જો બંને લીટમસ પર કોઈ અસર ના થાય તો એને તટસ્થ દ્રાવણ કહીશું. તો આ બંને દ્રાવણ કેવા થઈ ગયા, તટસ્થ દ્રાવણ છે કે જેની ઉપર અસર થતી નથી. પછી છાશ અને લીંબુ તમે જો બંનેમાં લાલ લીટમસ ભૂરું લીટમસ લાલ બને છે, માટે એ બંને કયા થઈ ગયા, એસિડ. એ દ્રાવણ છે એસિડિક દ્રાવણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, લીટમસ કસોટીની અંદરથી આપણે તારણ કાઢી શકીએ કે જો ભૂરું લીટમસ લાલ બને તો એ દ્રાવણ એસિડિક કહેવાય. બરાબર. અને લાલ લીટમસ ભૂરું બને તો એ દ્રાવણ બેઝિક કહેવાય. અને જો લીટમસ ઉપર કોઈ જ પ્રકારની અસર ન થાય તો એ દ્રાવણ છે એ તટસ્થ કહેવાય. તો પાણીમાં પણ તમે જો બંને લીટમસ પત્ર નાખવામાં આવે તો એ બંનેમાં કોઈ પણ અસર થતી નથી, એટલે આપણે જે પાણી પીએ છીએ એ પણ કેવું છે,
તટસ્થ હોય છે. તો ટૂંકમાં આપણે યાદ રાખવો છે વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે યાદ રાખી શકીએ? તો ટૂંકમાં જો ભૂલાએ એટલે કે ભૂરું લિટમસ લાલ બને તો એસિડ, એ એટલે એસિડ, લાભુબે લાલ લિટમસ છે એ ભૂરું બને, લાલ લિટમસ ભૂરું બને બરાબર ને, તો એ કયું હશે? બેઝિક, બે એટલે બેઝિક, લાલ ભૂરું તો બેઝિક, ભૂરું લાલ તો એસિડ. તો ભૂલા એ અને લાભુ બે આ ટૂંકમાં યાદ રાખી શકાય કે ભાઈ ક્યારે લાલ એસિડિક કહેવાય ને ક્યારે બેઝિક કહેવાય. તો આ વાત થઈ મિત્રો લિટમસ કસોટીની અસર કે જે પ્રવૃત્તિ દ્વારા મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ફરીથી જો ભૂરું લિટમસ લાલ બને તો એસિડ, ભૂલા એ ભૂરું લાલ તો એસિડ, લાભુ બે લાલ ભૂરું બને તો બેઝિક, જો લાલ લિટમસ ભૂરું બને તો દ્રાવણ બેઝિક, અને કોઈ જ અસર ન થાય તો એ જે દ્રાવણ છે એ તટસ્થ દ્રાવણ કહેવાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ સહિત લિટમસ પત્રની કસોટી આપણે જોઈ, જે તમને ખૂબ જ ઉપયોગી થશે બરાબર ને. તો કોઠો તમારે તમારા બુકની અંદર લખી નાખજો બરાબર. ઓકે, થેન્ક યુ.